નમસ્કાર સ્વાગત છે આપનું કશુદય ટીવી ન્યૂઝમાં હું છું મોના ભાટિયા તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી આડેસર રાધનપુર હાઈવે પર સર્જાયો ગમકવાર અકસ્માત ટ્રેલર પાછળ ટ્રક ભટકાતા ડ્રાઈવર ક્લીનરનું મોત દડાકાભેર વાહનો ટકરાતા ભભૂકી ઉઠી આગ ગાંધીધામ કોર્ટના કારકુન અને સરકારી વકીલ લાંચમાં ઝડપાયા કોર્ટમાં કેસ ઝડપથી ચલાવવા અને નિર્દોષ કરવા મંગાઈ લાંચ સવા લાખની માંગણી બાદ બાસઠ સ્વીકારતા ઝડપાયા ભુજના એરફોર્સ સ્ટેશન ખાતે યોજાય મોક ડ્રીલ એરફોર્સ પર થયેલા હુમલાનો વાયુસેનાએ કર્યો સામનો જેગુઆર પ્લેન હેલિકોપ્ટર મારફતે યોજાય દિલ ધડક મોક ડ્રીલ બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે જિલ્લા કલેક્ટરે યોજી બેઠક

સામખિયાળીથી રાધનપુર જતા હાઇવે ઉપર ગત મોડી રાત્રે એક ગમખવાર અકસ્માત સર્જાયો હતો ગાગોદર અને પલાનસવા વચ્ચે આવેલ રહાડી પાટિયા નજીક ટેન્કરની પાછળ ટ્રક ઘુસી જતા ટેન્કરમાં ભરેલ કેમિકલમાં એકાએક આગ ફાટી નીકળી હતી જોત જોતામાં બંને વાહનો સળગી ઉઠ્યા હતા અને ટ્રકના ચાલક તથા ક્લીનર ટ્રકની બહાર નીકળે તે પહેલાં જ ટ્રકની કેબિનમાં જ બળીને ભળથું થઈ ગયા હતા મોડી રાત્રે સર્જાયેલ ગમખવાર અકસ્માતના પગલે આડેસર પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી તો આ ઘટનાની જાણ પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલને થતા એસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપી હતી રાત્રિના સાડા બાર એકાદ વાગ્યાના અરસા આ ઘટના બની હતી હરીશ ટ્રાન્સપોર્ટની ટ્રક સિમેન્ટના પતરા ભરી પાસે જતા હાઈવે પર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો ટ્રકમાં લાગેલી આગ પર કાબુ મેળવાય તે પહેલા ટ્રક ચાલકો કુંવરણસિંહ મફાજી જાડેજા અને ક્લીનર કનુભા સ્વરૂપસંઘ ચૌહાણનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું ગઈકાલ રાત્રે વાગ્યાની આસપાસ એક કેમિકલ ભરેલું ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત થયેલું જે અનુસંધાને ટ્રેક ટેલરમાં આગ લાગેલી એના કારણે ડ્રાઈવર અને એની સાથેનું ક્લિયરન બંનેનું ઘટના સ્થળે મૃત્યુ પામ્યું છે ત્યારબાદ તાત્કાલિક ઘટના સ્થળે પોલીસે પહોંચેલા ટ્રાફિક ક્લિયર કરાવેલું ત્યારબાદ આજ સવારે એફએસએલની ટીમ પણ આવી અને એની ચકાસણી કરેલી છે ઇએમઆરઆઈની ટીમ પણ હાલ હાજર છે આ ઘટના સ્થળની એસપી સાહેબ ડીવાયએસપી સાહેબ એસડીએમ સાહેબ મામલતદાર સાહેબ તમામની મુલાકાત લીધેલી છે અને આગળની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી હાલમાં ચાલુ મળી એસીબી દ્વારા ગાંધીધામમાં પકડાયેલા સમગ્ર કચ્છના ન્યાયતંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે એસીબી પીઆઈ બી એસ સુથારે પાડેલા લાંચના દરોડામાં ગાંધીધામ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટના મદદનીશ કારકુન અને મદદનીશ સરકારી વકીલે સવા લાખ રૂપિયાની માંગણી કરી હતી જે પૈકી લાંચની અડધી રકમ બાસઠ હજાર પાંચસો સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ જતા ચકચાર મચી ગઈ છે ગાંધીધામ કોર્ટના મદદનીશ કારકુન બેચરારામ મોટારામ રબારી લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા હતા લાંચના બાસઠ રૂપિયા મળ્યા બાદ આ રકમ પોતાને મળી ગઈ હોવાનો ફોન સરકારી વકીલ દિવ્યેશ ખાંભલાને કરતા કોર્ટના કારકુન બેચરારામ મોટારામ રબારી અને મદદનીશ સરકારી વકીલ દિવ્યેશ ખાંભલા વિરુદ્ધ એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે આ કેસમાં રતાભાઈ ઉર્ફે રતિલાલ રામભાઈ આહિરે લાંચ સ્વરૂપ વિરોધી બ્યુરોને ફરિયાદ કરી જેના આધારે પશ્ચિમ કચ્છ એસીબીએ છટકું ગોઠવીને આ સફળ ટ્રેપ કરી હતી પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પોણા છ લાખના મુદ્દામાલ સાથે ચાર જુગારીઓને ઝડપી પાડ્યા હતા બાતમીને આધારે પોલીસે શહેરના સંજોગનગર વિસ્તારમાં દરોડો પાડીને ધાણી પાસાનો જુગારની ચોપાટ માંડીને બેઠેલા શકુની શિષ્યોને દબોચી લીધા હતા લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીને આધારે સંજોગનગરમાં આવેલા અસલમ અબ્દુલ શકુરના મકાનમાં રેઇડ કરવામાં આવી હતી ઘરના આંગણામાં જાહેરમાં જુગાર રમતા આરોપીઓ મામદ અસલમ અબ્દુલ સૈયદ પરેશ અરુણભાઈ ગોર સુમાર ઇસ્માઈલ સમેજા અને ઇબ્રાહિમ ઉર્ફે અધાબા બટાટો ઓસમાન પઠાણને ઝડપી પાડવામાં આવ્યા હતા

અબ્દુલ શકુર તે પોતાના ઘર પાસે જાહેરમાં જુગાર રમી રમાડતો જેથી ત્યાં રેડ કરતા કુલ ચાર ઈસમો મળેલ છે એક ઈસમ નાસી ગયેલ છે જેમાં એક મામદ અસલમ સૈયદ તથા પરેશ અરુણ ગોર તથા સુમાર ઇસ્માઈલ તથા ઇબ્રાહીમ ઉર્ફી અદાબા અને પાંચમો આરોપી ભાગી ગયેલ છે જે હાજી સુમાર બંદરિયા પકડવાનું બાકી હોય જેથી ઉપરોક્ત ઈસમો વિરુદ્ધ જુગારધારા મુજબ એ ડિવિઝન પોલીસને ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેમની પાસેથી ટોટલ રૂપિયા સડસઠ હજાર નવસો વીસ રોકડ રૂપિયા મળેલ છે તથા એક સ્કોર્પિયો ગાડી તથા મોબાઈલ નંગ પાંચ અને ધાણી પાસા નંગ બે એક જોડ કુલ રૂપિયા પાંચ લાખ ચુમ્મોતેર હજાર ચારસો ને વીસનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આડેસર ચેકપોસ્ટ પરથી પોલીસે રાજસ્થાનની કારમાંથી એક લાખ અડસઠ હજારના દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એક આરોપી નાસી જતા પોલીસે મુદ્દામાલ કબ્જે લઈને આગળની તપાસ હાથ ધરી છે આડેસર પોલીસ ચેકપોસ્ટ પર ચેકિંગમાં હતી તે દરમિયાન ભચાઉના ડીવાયએસપી રાકેશ દેસાઈને મળેલી બાતમીને આધારે પોલીસે વિદેશી શરાબ ઝડપી પાડ્યો હતો બપોરના અરસામાં મળેલી બાતમી મુજબની સ્વિફ્ટ કાર આવતા પોલીસે તેને અટકાવીને તલાશી લેતા એક લાખ અડસઠ હજારનો શરાબ મળી આવ્યો હતો સાથે રાજસ્થાનના આરોપી સંદીપ સુરતસિંહ યાદવની ધરપકડ કરાઈ હતી તો આરોપી સીતારામ હવાસિંગ યાદવ પોલીસને ચકમો આપીને નાસી ગયો હતો ત્યારે પોલીસે શરાબ સહિત ચાર લાખ ઓગણસી તેર હજાર નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી અડેસર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ હતા તે દરમિયાન એક સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાંથી ગેરકાયદેસર ઇંગ્લિશ પર પ્રાંતિય દારૂ એક લાખ અડસઠ હજારનો મળી આવેલ જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને બીજા એસમની શોધવાની કામગીરી ચાલુ છે અબડાસા તાલુકાની એક ગેસ એજન્સીમાં કામ કરતી મહિલા સાથે થયેલ કથિત સામૂહિક દુષ્કર્મ કાંડ મુદ્દે પોલીસને લેખિત ફરિયાદ મળ્યા બાદ હવે નલિયા પોલીસ દ્વારા પ્રથમ દર્શનીય ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું સત્તાવાર સાધનોમાંથી જાણવા મળ્યું છે અબડાસાની એક ગેસ એજન્સીમાં કામ કરતી મહિલા સાથે સામૂહિક દુષ્કર્મના મામલે પીડિતાએ પોલીસને લેખિત અરજી કર્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે નલિયા પોલીસ મથકના પીએસઆઈ ડીએમ ઝાલાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે પીડિત મહિલા દ્વારા ગુનો દાખલ કરાવવા માટે અરજી મળી છે જેના આધારે નલિયા પોલીસ દ્વારા ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આજથી ચાર પાંચ માસ પહેલાં બનેલ કથિત ઘટનામાં પીડિત મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ સાથે વિડીયો ક્લિપ બનાવવામાં આવી હોવાની ઘટનામાં અનેક મોટા માથાઓની સંડોવણી હોવાની ચર્ચાઓ થઈ રહી છે તેની વચ્ચે પોલીસ દ્વારા હવે એફઆઈઆર નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા અનેક મોટા માથાઓને જેલના સળિયા ગણવા પડે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે ગાંધીધામમાં દેશના સૌથી મોટા ટીમ્બર ઉદ્યોગને સરકાર પાસે કેટલીક અપેક્ષા જોવા મળે છે ગાંધીધામના કંડલા પોર્ટ પરથી વાર્ષિક ચાલીસ લાખ સ્કવેર મીટર લાકડાની નિકાસ કરાઈ છે મલેશિયા ઇન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાંથી ટીમ્બર કંડલા આવે છે અને અહીંથી દેશભરમાં સપ્લાય થાય છે અહીંનો ટિમ્બર ઉદ્યોગ અબજોનું ટર્નઓવર ધરાવે છે ગાંધીધામમાં અંદાજે એક હજાર જેટલા યુનિટ કાર્યરત છે જે લાકડાની નિકાસ કરવા ઉપરાંત કટિંગ અને માર્કેટિંગનું કામ કરે છે ત્યારે ટિમ્બર ઉદ્યોગની માંગ છે કે તેને સસ્તા દરે બેંક લોન આપવામાં આવે ઉપરાંત ટ્રાન્સપોર્ટ પર થનાર ખર્ચમાં સરકાર દ્વારા સબસિડી અપાય તેવી આશા છે અને સરકાર લાકડાની આયાત ડ્યુટીમાં ઘટાડો કરે તેવી લાગણી પણ ઉદ્યોગકારો સેવી રહ્યા છે તો દેશભરની સાથે ધંધાર્થીઓની નજર ઉપર કેન્દ્રિત થઈ છે રાજ્યના ગાંધીધામના ટિમ્બર ઉદ્યોગે છેલ્લા વીસ વર્ષોમાં હરણફાળ પ્રગતિ કરી છે બે દાયકામાં ચાર લાખ સ્કવેર મીટરથી વધારીને ચાલીસ લાખ સ્કવેર મીટર સુધીનો ધંધો વિકસાવ્યો છે એટલે કે બે દાયકામાં દસ ગણી વૃદ્ધિ ગાંધીધામના ટિમ્બર ઉદ્યોગે કરી છે ત્યારે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓનું માનીએ તો તેઓ કોઈપણ સરકાર પાસે કોઈ જ માંગણી કરી નથી પરંતુ હવે સરકાર દ્વારા ઉદ્યોગ તરફ અને ધંધાર્થીઓની લાગણી તેમજ માંગણીઓને ધ્યાને લેવાય તે હિતવહ છે જે રીતે રાજ્યના હવામાન ખાતાએ વરસાદી ઝાપટા આગાહી કરી હતી તે પ્રમાણે આજે કોટેશ્વરના દરિયાઈ વિસ્તારમાં ઝાપટા વરસ્યા હતા બંગાળનું ડિપ્રેશન મધ્યપ્રદેશમાંથી થઈને ગુજરાત તરફ આગળ વધતા હવામાન ખાતાએ કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના કાંઠાળ વિસ્તારોમાં તેમજ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી ત્યારે કચ્છના છેવાડે નારાયણ સરોવર કોટેશ્વર સહિતના પંથકમાં ઝાપટા માવઠું વરસ્યું હતું હજુ પણ આવતીકાલે પણ છવ્વીસમી જાન્યુઆરીના હળવા છાપટા રૂપે વરસાદ થવાની સંભાવના છે સોશિયલ મીડિયાના ઉપયોગની સાથે ગેરઉપયોગ પણ વધ્યા છે સમયાંતરે સોશિયલ મીડિયા મારફતે છેડતી કરવાના બદનામ કરવાના કે ફ્રોડ કરવાના કિસ્સાઓ સામે આવ્યા કરે છે ત્યારે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ફેસબુકમાં ખોટી આઈડી બનાવીને બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે જેમાં ફરિયાદી દીપેશ ગણપતભાઈ રાઠોડના નામનો ઉપયોગ કરીને ફેસબુકમાં ખોટી આઈડી બનાવવામાં આવી હતી ભુજના નગરમાં રહેતા પ્રશાંત હરેશભાઈ સુખડીયાએ ખોટી આઈડી બનાવીને દીપેશ બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો આરોપીએ સાયબર કાફેમાંથી પોતાના મોબાઈલ નંબરથી દીપેશ રાઠોડ નામના વ્યક્તિની ફેસબુકની આઈડી બનાવી હતી ઉપરાંત આઈડીમાં પોતાની ઓળખ કોલ ગર્લ્સના મેનેજર તરીકે આપી હતી સાથે જ ફરિયાદી દીપેશ રાઠોડને બદનામ કરવા અપમાનજનક શબ્દો પણ લખ્યા હતા આરોપીએ દીપેશની કારકિર્દી બગાડવા ઉપરાંત સમાજમાં બદનામી થાય તે માટે આ કૃત્ય કર્યું હતું ત્યારે પોલીસે ફરિયાદને પગલે આરોપીની ધરપકડ કરીને સાયબર એક્ટ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે પ્રજાસત્તાક પર્વ પૂર્વે ભારતીય હવાઈ સેના દ્વારા શક્તિ પ્રદર્શન કરીને ભુજના એરફોર્સ પર થયેલા આતંકી હુમલાની મોકડ્રીલ યોજાઈ હતી જેમાં વાયુદળ દ્વારા આતંકીઓને ઠાર મરાયા હતા સાથે જ પ્રેઝન્ટેશન કરીને આવી આતંકી ઘટના વચ્ચે લશ્કરને કઈ રીતે કામગીરી કરવી તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું ભુજના એરફોર્સ સ્ટેશન ખાતે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ હેડક્વાર્ટર્સના એર વાઇસ માર્શલ મોહન રાવે મોકડ્રીલ અને પ્રેઝન્ટેશનના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો નો યોર ફોર્સીસ અંતર્ગત યોજાયેલ મોકડ્રીલમાં ભુજના એરબેઝ પર જો આતંકી હુમલો થાય તો કઈ રીતે સામનો કરવો તેનું વાસ્તવિક નિર્દર્શન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલમાં ભુજના એરફોર્સમાં ઘૂસી આવેલા આતંકવાદીઓનો સામનો કરવામાં આવ્યો હતો જેમાં ત્રણ જેગુઆર પ્લેન અત્યંત નીચી સપાટીએ ઉડીને એરબેઝ પર અટેક કરે છે ત્યારે વાયુ સૈનિકો દ્વારા તેનો સામનો કરાયો હતો ત્યારે ભુજમાં વિમાનોની ઘરઘરાટી વચ્ચે લોકોમાં એક પ્રકારનું કૌતુક ફેલાયું હતું જુદી જુદી મોકડ્રીલમાં ઇન્ડિયન એરફોર્સના જવાનોએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું આવતા તેમનો સામનો કરી ઠાર માર્યા હતા મોકડ્રીલમાં જેગુઆર પ્લેનના ટેક ઓફ પેરા હેન્ડ ગ્લાઇડર પેરા પેરા જમ્પિંગ યોગનું નિદર્શન વાયુસેના દ્વારા કરાયું હતું મોકડ્રીલમાં પબ્લિક વચ્ચેથી ઘુસી આવેલા આતંકવાદીઓ પાછળ ઇન્ડિયન એરફોર્સના સ્પેશિયલ ટ્રેન ડોગ સામનો કરવામાં આવ્યો હતો આ આતંકીઓને ભીડમાંથી પણ શોધી કાઢવાની ક્ષમતા ધરાવે છે અને પોતાના તાકતવર જડબાથી આતંકીને ઠાર પણ કરી શકે છે ત્યારે મોકડ્રેલમાં સ્પેશિયલ ટ્રેન ડોગ દ્વારા પણ નિર્દર્શન કરવામાં આવ્યું હતું એરફોર્સ સ્ટેશનમાં ઘુસેલા આતંકીઓને હેલિકોપ્ટર પરથી ઉતરીને પણ ઠાર કરાયા હતા જેમાં એમ મિંગ ટ્વેન્ટી સેવન અને એમ ઈ સેવન્ટીન હેલિકોપ્ટરને ઉપયોગમાં લઈને વાયુ સૈનિકો નીચે ઉતર્યા હતા આકાશમાં ઉડતા હેલિકોપ્ટરમાંથી દિલધડક રીતે નીચે ઉતરીને વાયુ સૈનિકોએ ચાર આતંકીઓને ઠાર કર્યા હતા તો એરફોર્સના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું પ્રજાસત્તાક પર્વ પૂર્વે વાયુસેનાએ પોતાની શક્તિની અભિવ્યક્ત કરી હતી મોકડ્રીલ અને પ્રેઝન્ટેશનમાં આર્મી અને એરફોર્સની વિવિધ શાળાના બે હજાર જેટલા બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા नोए फोर्सेस इसका थीम जो था नोए फोर्सेस और इसका मतलब ये हुआ कि अवेयरनेस बढ़ाने के लिए नॉर्मल पब्लिक में स्कूल के बच्चों में दैट वाज द मेन एम अवेयरनेस फॉर द फोर्सेस अमंग्स द पीपल उससे पहले एक्साइटमेंट तो यह था कि जो वांगनाएं आई थी मैं उनका स्पेशल मैंशन करना चाहता हूँ जिस तरह से उन्होंने दिखाया था उस टाइम जब 71 वॉर में उनका जो वेलकम हुआ आई थिंक दैट वाज़ द मोस्ट एक्साइटिंग uh, मोमेंट और मैं उनको देख रहा था मेरे आसपास बैठे थे वो सबसे ज़्यादा एक्साइटेड वो थी चाहे सर्जिकल स्ट्राइक दिखा रहे थे या गरुड्स के फोर्सेस दिखा रहे थे एंड ऑफ कोर्स बच्चे फोर्सेस इज़ फॉर द नेशन फोर्सेस इज़ नॉट ओनली फॉर वॉर फाइटिंग फोर्सेस इज़ फॉर ह्यूमन असिस्टेंस डिजास्टर रिलीफ हर्थक्विक रिलीफ फ्रड रिलीफ ये जो ह्यूमन एंगल है आई थिंक आज हमने डेमोस्ट्रेट किया कि जो ह्यूमन एंगल है फोर्सेज का वो भी बहुत ज़्यादा इंपॉर्टेंट है और लोगों को जानना चाहिए कि ह्यूमन एंगल भी है ऐसे और और कैंप्स ताकि जो नॉर्मल पब्लिक है स्पेशली एरिया जहाँ पे प्रेजेंस कम है जैसे कच्छ सेक्टर में थोड़ा प्रेजेंस कम है अगर वो फोर्सेस को जाने तो अच्छा रहता है गरुड एक स्पेशल फोर्स है स्पेशल फोर्स मतलब स्पेशल ट्रेनिंग और हर एक चीज़ में जो भी करते हैं वो एक्सपर्ट होते हैं और उनका मतलब है कि गो ऑन स्ट्राइक एंड डू गे द गेट द ऑब्जेक्टिव डन इन दी लीस्ट पॉसिबल टाइम उनको काम करना है स्विफ्ट एंड बाहर निकलना है जगह जगह हमारा क्या है रिक्रूटमेंट रैली होती हैं और हम चाहते हैं कि इस देश के सारे कोने से फोर्सेस में लोग ज्वाइन करें बड़े मेट्रो सिटीज़ में तो ठीक अवेयरनेस हो जाती है लोग ज्वाइन भी करते हैं लेकिन ऐसे एरियज में गुजरात के सेक्टर में कैरा था मैं। में सौराष्ट्र में एंड लेफ्ट सिर्फ गुजरात से रिप्रेजेंटेशन थोड़ा कम है फोर्सेस में तो इसे फायदा होता है कि गुजरात से रिप्रेजेंटेशन हो मॉडर्न uh, फाइटर है मॉडर्न एवियोनिक्स हैं उसमें मॉडर्न uh, यंत्र हैं और uh, हर तरह के बॉम्ब गिराने में सक्षम है बॉम्ब रॉकेट्स गन्स केपेबल एयरक्राफ्ट है एक फ्रंट लाइन एयरक्राफ्ट है हमारा क्योंकि जब आप जंप करते हो तो एक ऐसी चीज़ में आपके पास कुछ नहीं होता तो वहाँ एक्चुअली आदमी की पता चलता है है कि अंदर वो इतनी काबिलियत अगर वो चाहे तो ये भी कर सकता है लोगों के संदेश है बेसिकली आमतौर पे आदमी सोचता है कि मेरे अंदर एक काबिलियत नहीं है हम अपने आप को दबा के रखते हैं और डर के रहते हैं लेकिन इसमें दिखाने का पर्पज़ यही है कि यस एवरी बॉडी कैन डू और जो लिमिटेशन में अपने आप को रखते हैं उसके बाहर भी हम निकल के सब काम कर सकते हैं સામાન્ય રીતે ડિફેન્સની કચેરીઓમાં તેમજ એરફોર્સ કેમ્પસમાં સામાન્ય વ્યક્તિને પ્રવેશ પણ આપવામાં આવતો નથી એરફોર્સ દ્વારા જે કામગીરી ઉપરાંત તેમના વાયુસેનાના હેલિકોપ્ટર તેમજ ફાઇટર પ્લેનને ક્યારેય પણ સામાન્ય વ્યક્તિ જોઈ શકતો નથી પરંતુ આજે ભુજના એરફોર્સ સ્ટેશન ખાતે નો યોર ફોર્સીસ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓએ વાયુસેનાની કામગીરી અને ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યું હતું ઉપરાંત તેમને વાયુસેનાના હેલિકોપ્ટર અને ફાઇટર પ્લેનને નિહાળવાનો પણ મોકો મળ્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ વાયુસેના હેલિકોપ્ટર અને જેગુઆર પ્લેનમાં બેસવાનો પણ એક અનેરો મોકો મળ્યો હતો તો વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મેને બહુ અચ્છા મહેસૂસ કર્યા પહેલી વાર મેને અહીં પર આ બધી ચીજો દેખી બહુ સારી ચીજો દેખી જેસે કે એરફોર્સ એરોપ્લેન કેસે આતંકવાદીઓ સે લડા જાતા હે આ ઇવેન્ટ બહુ જ મસ્ત હતી એમાં ઘણી બધી જાણકારી આપી કે આ લોકો કેવી રીતના આતંકવાદીઓને મારે છે અને હુમલાનો કેવી રીતના સામનો કરે છે એ લોકો પોતાની જાનની બાજી લગાડી દે છે પણ આપણા સરહદને કાંઈ નથી થવા દેતું ના ક્યારેય નહોતું વિચાર્યું અમારા સ્કૂલમાંથી અમને લઈ આવવામાં આવ્યું છે પણ આ બધું બહુ મસ્ત હતું એ લોકો બહુ મસ્ત કર્યું એરફોર્સ સ્ટેશન ખાતે આજે નો યોર ફોર્સીસ અંતર્ગત યોજાયેલ મોકડ્રીલમાં કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડા અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તેમણે વાયુસેનાની આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી અને સૈન્યની સિવિલિયનોને દર્શાવવામાં આવતા તેમણે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી સેના દ્વારા લોકોમાં પણ આ રીતે દેશભક્તિનું સિંચન કરવામાં આવ્યું છે તેની નોંધ સાંસદ વિનોદ ચાવડાએ લીધી હતી ભુજના એરફોર્સ સ્ટેશન પર યોજાયેલ અને પ્રેઝન્ટેશનના કાર્યક્રમમાં માધાપરની વિરાંગનાઓ પણ ખાસ ઉપસ્થિત રહી હતી કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ઓગણીસો એકોતેરના યુદ્ધમાં ભુજના એરફોર્સનું રનવે તોડી પાડવામાં આવ્યું હતું ત્યારે આ વિરાંગનાઓએ જીવના જોખમે દેશભક્તિ દર્શાવીને રનબેના સમારકામમાં અન્યાય ભૂમિકા ભજવીને સૈન્યને મદદ કરી હતી ત્યારે એરફોર્સના કોઈ પણ કાર્યક્રમમાં આ વિરાંગનાઓની દેશદાશ લાગણી અને કામગીરીને અચૂક યાદ કરાય છે પહેલી વખત આમ પ્રજાની વચ્ચે લોકોની વચ્ચે અને ખાસ કરીને એક વિદ્યાર્થી મિત્રોની વચ્ચે જ્યારે આ પ્રકારનો એક શો અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેના ભાગરૂપે આવનાર સમયની અંદર હું ચોક્કસપણે કહીશ કે જે એક સરહદી જિલ્લા ઉપર આપણે બોડરી જિલ્લામાં જ્યારે અહીંયા બેઠા છીએ ત્યારે કોઈ પણ બીએસએફ હોય આર્મી હોય કે પછી એરફોર્સ હોય અર્થમાં એમના દ્વારા જે દેશની સુરક્ષા માટેના જે કાર્યો ચાલતા હોય અને જેને લઈને પ્રત્યક્ષ રૂપે જ્યારે એ લોકોની વચ્ચે આ પ્રકારનું આયોજન કરીને કાર્યક્રમ કાર્યક્રમ કરીને પ્રદર્શન કરીને આ લોકોને સહભાગી બન બનાવતા હોય છે ત્યારે સાચા અર્થમાં લોકો પણ રૂપે આ નિહાળી કરીને આવનાર સમયની અંદર એક સરહદી જિલ્લાની સુરક્ષા માટે આમ પ્રજા પણ કઈ રીતે સહભાગી બની શકે તો આ કાર્યક્રમ કરવા બદલ હું આજે એરફોર્સના સૌ ભારત એક વિશાળ લોકશાહી ધરાવતો દેશ છે આવતીકાલે દેશના બંધારણ અમલીકરણનો દિન એટલે કે પ્રજાસત્તાક દિન ઉજવાશે ત્યારે તેની પૂર્વે પચીસમી જાન્યુઆરીના રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરવામાં આવી હતી ભુજની મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ ખાતે ઉજવાયેલા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધી દ્વારા મતદાતાઓના હક અને ફરજ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં લોકશાહીમાં યોજાતી ચૂંટણીઓમાં અચૂકપણે મતદાનની પવિત્ર ફરજ અદા કરવા પર ભાર મુકાયો હતો ત્યારે મતદારોને જાગૃત કરીને તેમનું સશક્તિકરણ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં યુવા મતદારોનું સન્માન વર્ષ પૂર્ણ કરીને પુખ્ત થયેલા યુવા મતદારોને મતદાર યાદીમાં નામ નોંધાવવા ઉપરાંત ચૂંટણી કાર્ડ મેળવવા માટેની પ્રક્રિયા કરવા અપીલ કરાઈ હતી તો યુવા મતદારોનું આજે જાહેરમાં સન્માન કરીને ચૂંટણી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું તો યુવા મતદારોનું આજે જાહેરમાં સન્માન કરીને ચૂંટણી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું તો સિત્તેર વર્ષથી ઉપરના વયોવૃદ્ધ મતદાતાઓ અને વિકલાંગ મતદારોનું પણ જાહેર સન્માન જિલ્લાના તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી પૂર્વે જિલ્લા તંત્ર દ્વારા શાળાકીય તાલુકા અને જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા થનાર છાત્રોને સન્માનિત કરાયા હતા ત્યારે કચ્છમાં જિલ્લા કક્ષાએ કાર્ટૂન ઇન્ફોગ્રાફી ડિજિટલ સ્પર્ધામાં ગાંધીધામના કરણ અશોક મિત્તલ પ્રથમ ક્રમે વિજેતા થતા ભુજના પ્રાંત અધિકારી ડીસી જોશીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યાં આપણે મતદાતા દિવસના સંદર્ભે મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ અને અધિકારીઓ માન્ય કલેક્ટરશ્રી માન્ય ઉપકુલપતિશ્રી કોલેજના આચાર્યશ્રી અને બીએલઓ સેક્ટર ઓફિસરો વગેરેની હાજરીમાં આપણે ઉજવણી કરવામાં આવી એમાં ખાસ કરીને જે નવા મતદારો છે જેને અઢાર વર્ષ પૂરા થયા છે અને જેને પહેલીવાર મતદાન કરવાનું મળવાનું છે એમને આપણે મતદાર કાર્ડ આપવામાં આવ્યા અને એમને સન્માન કરવામાં આવ્યું એવી જ રીતે આપણે જે એક એવા પણ મતદાર હતા કે જે અપંગ હતા દિવ્યાંગ હતા એ દિવ્યાંગ મતદારો હોવા છતાં જે ગાડીમાં બેસીને આવવા હોવા છતાં પણ એમણે દર ચૂંટણીમાં મતદાન કર્યું છે તો એ એમને પણ આપણે એમનું સાલ ઉઢાડીને સન્માન મહાનુભાવોના હાથે સન્માન કરાવવામાં આવ્યું આગામી અગિયારમી ફેબ્રુઆરીના દિવસે વર્ષ બે હજાર સત્તરની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે જેમાં સમાધાનલાયક ફોજદારી કેસો નેગોશિયેશનના કેસો વીજ કંપનીના લેણાને લગતા કેસો બેન્કો કે અન્ય નાણાંકીય સંસ્થાઓના લેણાના કેસો જમીન સંપાદનને લગતા કેસો તેમજ અન્ય સમાધાનલાયક કેસો લોક અદાલતમાં મૂકવામાં આવશે ત્યારે ચીફ ડિસ્ટ્રિક્ટ જજ એમ આર મેંગડેએ આ લોક અદાલતમાં ભાગ લઈને પક્ષકારો સમાધાન માટે આગળ આવે તેવી અપીલ કરી હતી ગત વર્ષે બે હજાર સોળમાં એક્યાસી જનરલ લોક અદાલત અને ત્રણસો પાંચ કન્ટીન્યુ લોકે અદાલતમાં કુલ સાત હજાર આઠસો સમાધાન રાહે નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં કુલ સાત કરોડ પાંચ લાખની નાણાકીય વસુલાત કરવામાં આવી હતી અને પંદર લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો ત્યારે આ વર્ષે પણ પક્ષકારો લોક અદાલતમાં સમાધાન માટે આગળ આવે તેવી અપીલ ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવી છે રાષ્ટ્રીય લોક અદાલતોનું આયોજન કરવામાં આવેલ છે જે પૈકીની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત તારીખ અગિયાર બે બે હજાર સત્તરના રોજ યોજવામાં આવી રહેલ છે આ લોક અદાલતમાં સમાધાનલાયક ફોજદારી કેસો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટના સેક્શન એકસો અડત્રીસ હેઠળના કેસો વીજ કંપનીઓના લેણી રકમના કેસો તેમજ બીજી બેન્કો અને બીજી નાણાકીય સંસ્થાઓના લેણી રકમના કેસો છે લેન્ડ એક્વિઝિશન એટલે કે જમીન સંપાદનને લગતા કેસો છે આ ઉપરાંત બીજી ઘણી બધી ઘણી બધી કેટેગરી છે જેના કેસો જે સમાધાન લાયક છે એને એમાં આવરી લેવામાં આવેલા છે જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા કે હુંબલે આજે કચ્છ જિલ્લા પંચાયત નો વહીવટ નિષ્ફળ ગયો હોવાનો દાવો પત્રકાર પરિષદમાં કર્યો હતો જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીના ને એક વર્ષ જેટલો સમય થયો છે જેમાં પ્રમુખ સહિતના સત્તાધીશો વહીવટ ચલાવવામાં નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ કે હુંબલે કર્યો હતો જેમાં ચાલુ વર્ષે બજેટમાં સ્વભંડોળમાંથી વિકાસકામો માટે ત્રીસ કરોડ જોગવાઈ સામે માત્ર અઢી કરોડ જેટલો જ નવો ખર્ચ કરવામાં આવ્યો છે જે બજેટ માત્ર આઠ ટકા જ થાય છે તો જિલ્લા પંચાયતમાં પદાધિકારીઓનું પણ સરકારી બાબુઓનું રાજ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે તેમજ જિલ્લા પંચાયતનો વહીવટ ભાજપ કાર્યાલયમાંથી ચાલતો હોવાનો આક્ષેપ વી કે હુંબલે કર્યો હતો તો વહીવટી નિર્ણયો ડીડીઓ દ્વારા મનસ્વી રીતે પ્રમુખ સાથે પરામર્શ કર્યા વિના જાતે લેવાય છે તેવું પણ વીકે કે હુંબલે ઉમેર્યું હતું

આઠ ટકા જેટલું ખર્ચ છે હવે માત્ર બે મહિના બાકી રહ્યા બે મહિનામાં જે જોગવાઈઓ કરેલી હતી બજેટમાં એમાં સદંતર જિલ્લા પંચાયતના સત્તાધીશો નિષ્ફળ ગયેલા અને અત્યારે જે જિલ્લા પંચાયતનો વહીવટ ચાલી રહ્યો છે એ જિલ્લા પંચાયતનો વહીવટ પ્રમુખશ્રી કે પદાધિકારીઓ નથી ચલાવતા સરકારી બાબુઓનું અત્યારે વહીવટ ચલાવી રહ્યા છે તમામ વહીવટનું નિયંત્રણ છે એ સરકારી અધિકારીઓનું છે ક્યાંય પદાધિકારીઓનો કોઈ પણ સૂચનાનો અમલ થતો નથી એમને જે જોગવાઈઓ કરવી છે જિલ્લા પંચાયતના ભંડોળમાંથી એમની અમલીકરણ થતું નથી જિલ્લા પંચાયતના અમારા ચૂંટાયેલા તમામ સભ્યો અહીંયા બેઠા છે વિરોધ પક્ષના કોંગ્રેસ પક્ષના અમને ત્રણ ત્રણ લાખ રૂપિયાની ગ્રાંટો ફાળવી છે એ ત્રણ લાખ રૂપિયાના કામો પર અત્યાર સુધીમાં પૂરા કરાવી શકેલ નથી એટલે અત્યારનું જે જિલ્લા પંચાયતનું સત્તાધીશ જે લોકો છે એ સદંતર નિષ્ફળ ગયા છે અને બજેટમાં જે જોગવાઈઓ કરેલી છે એનું પાલન પણ થતું થયેલ નથી જેના માટે આજે મેં આ બજેટને માટેની મિટિંગ રાખવામાં આવેલી છે બીજી વાત મુદ્દો મારો એ હતો કે કારોબારી સમિતિમાં જે બિનખેતીના કેસો થાય આવા બિનખેતીના કેસો પણ બિનખેતીના જે કેસો કરવા કે નહીં કરવા આ તમામ નિયંત્રણ છે એ જિલ્લા પંચાયતના હોદ્દેદારો સત્તાધીશોનું નહીં પણ ભાજપના કાર્યાલયમાંથી આ બધી એમની સૂચના પ્રમાણે બિનખેતીના કેસો મંજૂર થાય છે અને ખાસ કરીને અત્યારે તમામ વહીવટ જિલ્લા પંચાયતનો છે એ ભાજપના કાર્યાલયમાંથી ચાલે છે દીનદયાલ ઉપાધ્યાય કાર્યાલય છે ભાજપનું ત્યાંથી વહીવટ ચાલી રહ્યા છે એ જેટલા કે એટલા કેસો મંજૂર કરવાના જિલ્લા પંચાયતનું જે એક વર્ષનું શાસન અને એની અંદર ફાળવેલ બજેટ જે બજેટના કામો આઠ જ ખર્ચ કરવામાં આવ્યું અને બાણું ટકા બજેટના કામો જ કચ્છની જનતા માટે કરવામાં આવ્યો અને જે કચ્છની પ્રજાને મુશ્કેલીઓ પડી એ બાબતે રજૂઆત કરવામાં આવી કોંગ્રેસ પક્ષ આજે સમગ્ર કચ્છ જિલ્લામાં નોટબંધીનો એક રાષ્ટ્રીય ઇશ્યુ અને કચ્છની પ્રજાને આજે આરોગ્ય ભરતીમાં સમગ્ર કચ્છના ગામડે ગામડે તમામ પચીસ ટકા પણ સ્ટાફનો અભાવ શિક્ષણમાં અભાવ તલાટીઓની બેદરકારી તલાટીઓની ગેરહાજરી અને વહીવટી મહેકમના દસે દસ તાલુકા પંચાયતો અને મામલદાર કચેરીઓમાં વહીવટના મહેકમની પૂરેપૂરી ઘટને લઈને કચ્છનો એક એક અરજદાર આજે પોતાના કામ માટે ગામો ગામ અને વજવી કચેરીઓમાં દોડી રહ્યો છે એ બાબતના પ્રશ્નોને રોડ ઉપર લઈ જવા અમારી તમામ ટીમ અત્યારે સતત પ્રજા માટે જાગૃત છે પાકિસ્તાની કલાકાર દ્વારા અભિનિત શાહરૂખ ખાનની રેસ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી અધિક કલેક્ટર ડી આર પટેલને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં વીએચપી દ્વારા જણાવાયું હતું કે આ ફિલ્મ કચ્છના સિનેમાઘરોમાં પ્રસારિત ન થાય અન્યથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી શાહરૂખ ખાન દ્વારા નિર્મિત ફિલ્મ રઈઝમાં પાકિસ્તાની કલાકારો દ્વારા પાત્ર ભજવાયા છે એક બાજુ પાકિસ્તાન દ્વારા ભારતની સરહદ પર રોજબરોજ નાપાક હુમલા કરાઈ રહ્યા છે તેવામાં આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે ભારત દેશમાં ફિલ્મ રઈઝ ઉપર પ્રતિબંધ મૂકવા અનુરોધ કરાયો હતો ભુજના સંજોગનગરથી મોટાપીડ જતા માર્ગ પર આવેલ ખાનપાન સેન્ટરમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા દુકાનના પતરા તોડીને તસ્કરો દુકાનની અંદર પ્રવેશ્યા હતા અને દુકાનમાં રહેલ અંદાજીત પંદરથી અઢાર હજાર રૂપિયાની રોકડ રકમ ઉપરાંત દુકાનમાં રહેલ માલ સમાનની તસ્કરી કરી હતી આજે સવારે દુકાન માલિક પઠાણ અબ્દુલ્લા ખાન દુકાનની અંદર આવ્યા ત્યારે દુકાનની પતરા તૂટેલી હાલતમાં હતા ઉપરાંત દુકાનના ગલામાં રહેલી રોકડ રકમની પણ તસ્કરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું લેભાગુ તત્વો દ્વારા અવારનવાર સંજોગનગર વિસ્તારમાં ચીભડ ચોરી કરતા હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે ઉપરાંત છેલ્લા આઠ દિવસમાં ચોરીનો આ બીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે નાની ચોરી થતી હોવાથી ફરિયાદ કરવાનું ટાળતા હોય છે ત્યારે હવે પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે રાતના ટાઈમમાં અમે અગિયાર વાગે દુકાન બંધ કરી પછી કોઈક રાતના આવીને દુકાન તોડી ગયો પંદર પૈસા પણ ભર્યા હતા ઉપાડી ગયો કોઈ ને બધે માલ પણ થોડો થોડો બધે ઉપાડી ગયો રોકડા લગભગ પંદર સત્તર હજાર રૂપિયા રોકડા હતા ને માલ પણ પંદર પંદર ખંડ હજારનો માલ ઉપાડી ગયો અમદાવાદ પાસેના હાથીજણ અને જામનગર જિલ્લામાં બર્ડ ફ્લૂના કેસો નોંધાયા હતા ત્યારબાદ તંત્ર દ્વારા કચ્છમાં પણ જાગૃતિ માટે તેમજ પક્ષીઓના મોતના સેમ્પલ લેવાયા હતા ત્યારબાદ આજે કચ્છ કલેક્ટર મુકુલ ગાંધીના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક મળી હતી અમદાવાદ પાસેના હાથીજણ પાસે બર્ડ ફ્લૂના લીધે પક્ષીઓના થયેલ મોત બાદ સમગ્ર રાજ્યમાં તકેદારીના ભાગરૂપે એલર્ટ જાહેર કરાયા છે ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં પણ ફ્લેમિંગો સિટી સહિતના વિસ્તારો ઉપરાંત પોલ્ટ્રી ફાર્મોની તપાસ કરી કેટલાક સેમ્પલો લેબ ટેસ્ટ માટે પણ મોકલવામાં આવ્યા હતા જોકે તમામ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો તેમ છતાં તકેદારીના ભાગરૂપે આજ રોજ કલેક્ટર મુકુલ ગાંધીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી જેમાં જિલ્લામાં અત્યાર સુધી થયેલ કામગીરીની ચર્ચા બર્ડ ફ્લુ રોગથી લોકોમાં ભય ન ફેલાય તે માટે લેવાતા તકેદારી રાખવા ઉપરાંત જિલ્લામાં કંટ્રોલ રૂમ શરૂ કરવા સહિતના મુદ્દે બેઠકમાં ચર્ચા કરાઈ હતી આ બેઠક આરોગ્ય વિભાગ પશુપાલન વિભાગ ફોરેસ્ટ વિભાગ અને સિંચાઈ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કે એનિમલ હસબન્ડરીને ખાસ કહ્યું છે કે જે પોલ્ટ્રી છે અને ફોરેસ્ટ વિભાગને એ અનુરોધ કર્યો છે કે જે એમના વિસ્તાર છે ત્યાં બર્ડ્સ છે અને સિંચાઈવાળાને કે જે એમની તળાવો નાના મોટા જે બર્ડ્સ છે એમાં અચાનક કોઈ ડેથ થાય પક્ષીઓના તો ઇમિડિયેટલી ઇન્ફોર્મેશન મળે હાલ પ્રિપેડનેસ એટલે ઇન્ફોર્મેશન પૂરતું છે જો અમને એવું માહિતી મળશે કે અહીંયા મોટા પ્રમાણમાં બર્ડ્સ મરી ગયા છે તો ઇમિડિયેટલી એક્શન પ્લાન લઈ સૌથી પહેલાં એ લોકો એનિમલ હસબન્ડરી પગલાં લે છે અને પછી એના સેમ્પલ લેવા પડે ભોપાલ મોકલવા પડે એ પક્ષીઓના અને ઇફ્ટી ટર્ન્સ પોઝિટિવ તો અગેન એની જે વ્યાખ્યા પ્રમાણે ત્રણ કિલોમીટર રેન્જમાં પોલ્ટ્રી છે એ પોલ્ટ્રીનો નાશ કરવો પડે અને ત્રણથી દસ કિલોમીટરમાં સર્વેલન્સ એક્ટિવ રાખવું પડે આ બધા પગલાં લેવા પડે પંજાબ અને હરિયાણા અને કચ્છ સાથે જોડતી ટ્રેન સુવિધાનો આગામી એપ્રિલથી પ્રારંભ થશે કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાએ છેલ્લા કેટલાય વર્ષો જૂની માંગણીની યોગ્ય રજૂઆત કરતા ગાંધીધામથી અમૃતસરની ટ્રેન સેવા શરૂ થશે પ્રાપ્ત માહિતી અનુસાર આગામી એપ્રિલથી સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે આ રૂટની ટ્રેન સેવા શરૂ થતાં પંજાબ હરિયાણાના રહેવાસીઓને કચ્છમાં આવાગમન કરવામાં સરળતા રહેશે ઉપરાંત કચ્છથી પંજાબના પ્રવાસે જતા કચ્છીઓને પણ ફાયદો થશે કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાએ રેલવે મંત્રી સુરેશ પ્રભુને લેખિત અને મૌખિક રજૂઆતો કરતા આગામી ત્રીજી એપ્રિલથી ગાંધીધામ અમૃતસર ટ્રેનની વીકલી સેવા ઉપલબ્ધ થશે આ માટે રેલવે મંત્રાલય દ્વારા નોટિફિકેશન પણ જારી કરી દેવાયું છે ત્યારે આ સુવિધાનો પ્રારંભ થવાના સમાચારો વહેતા થતા પંજાબ અને હરિયાણા તેમજ કચ્છના લોકોએ સાંસદ વિનોદ ચાવડાનો આભાર વ્યક્ત કર્યો હતો કચ્છ અને પંજાબ વચ્ચેનો ખૂબ મોટો જ્યારે ગાઢ નાતો રહેલો છે અને ખાસ કરીને જ્યારે પંજાબના અનેક લોકો કચ્છની અંદર વસવાટ કરે છે જેના અનુસંધાને ઘણા વર્ષોથી આઝાદી પછી સતત પંજાબ વસનાર ભાઈઓની માગણી હતી કે એમને પંજાબની ટ્રેન મળે અને જેને લઈને ગયા સત્રની અંદર પણ રેલવે મંત્રી શ્રી આદરણીય સુરેશ પ્રભુજીને મળવાનું થયું અને આ ધાર ધાર રજૂઆત કરેલ અને પોઝિટિવલી જવાબ મળતા કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ખાસ કરીને રેલ વિભાગ દ્વારા ભારત સરકાર દ્વારા અને દેશના વડાપ્રધાન શ્રી આદરણીય મોદી સાહેબ કે સૌનો સાથ સૌના વિકાસના સંદર્ભે કચ્છ માટે ફરી એકવાર પંજાબના લોકો માટે એક ટ્રેન મંજૂર કરવામાં આવી છે અને આ ટ્રેન ગાંધીધામથી અમૃતસર એક્સપ્રેસ વીકલી ટ્રેન ચલાવવામાં આવશે પહેલી પ્રાયોરિટી પ્રાયોરિટીમાં એપ્રિલ મે જૂન ત્રણ મંથ સુધી આ ટ્રેન ચાલશે અને પાછળના આ દિવસોની અંદર પણ આ કાયમ કાયમી ધોરણે ટ્રેન મળી રહે એના માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે પ્રજાસત્તાક પર્વ પૂર્વે કચ્છમાં ઠંડીના પારામાં ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો નલિયાનું તાપમાન થોડું ઉચકાવાની સાથે જિલ્લા મથક ભુજ અને માંડવીના તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો જોકે છેલ્લા ચારેક દિવસથી પવનની ગતિ ઘટતા ઠંડીથી રાહત મળી છે કચ્છમાં ઠંડીના પારામાં સામાન્ય ઉતાર ચઢાવ વચ્ચે આજે પણ ઠંડીથી રાહત જ જોવા મળી હતી જિલ્લા મથક ભુજમાં તાપમાનનો પારો ઘટી તેર ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો તો નલિયામાં પારો સામાન્ય ઉચકાઈને બાર આઠ ડિગ્રી સેલ્સિયસે અટકાયો હતો જ્યારે કંડલામાં પંદર અને કંડલા એરપોર્ટમાં ચૌદ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું તો બંદરીય માંડવીમાં પણ ઠંડીનો પારો સહેજ ગગડીને ચૌદ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો અનુસૂચિત જાતિના લોકો માટે વિવિધ યોજનાઓનો લાભ સરકાર દ્વારા આપવામાં આવતો હોય છે દર વર્ષે માનવ ગરિમા યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકોને વિવિધ ધંધા માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે અનુસૂચિત જાતિના શહેરી વિસ્તારમાં રહેતા લોકો માટે આવક મર્યાદા અઠોતેર હજાર જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો માટે અડતાલીસ હજાર રૂપિયા વાર્ષિક આવક હોય તો તેમને માનવ ગરિમા યોજના હેઠળ લાભ મળી શકે છે આ યોજના અંતર્ગત ત્રીસ વિવિધ ધંધા માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે જેવા કે દરજી કામ બ્યુટી પાર્લર કેટરસ શાકભાજી વેચાણ માટે સાધનો આપવામાં આવે છે આ યોજના અંતર્ગત આ વર્ષે પંદરસો પંચાણું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે જ્યારે આજે ફોર્મ ભરવાના અંતિમ સુધી અંદાજે જેટલી અરજીઓ થઈ છે લાભાર્થીઓ દ્વારા કરવામાં આવેલી અરજીઓની ચકાસણી કર્યા બાદ ઓગણીસો પંચાણું લાભાર્થીઓને તેનો લાભ આપવામાં આવશે તેવું સમાજ કલ્યાણ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર અનિલ પંડ્યાએ જણાવ્યું હતું આ કીટની સુવિધા જે કાલ સુધી પૂરી છે સુવિધા સારી છે પરંતુ જો થોડીક લંબાવવામાં આવે તો બહુ સારું રહે નાના માણસો અહીંયા લાઈનમાં ઉભા રહે છે અને રોજે રોજ હેરાન ધક્કા ખાઈને પાછા જાય છે આ કેટલી એમને બધી તકલીફ પડી તમે જોઈ રહ્યા છો એટલા માટે આ ફોર્મ ભરી તારીખ લંબાવી જોઈએ આ બધા ગરીબ માણસો માટે છે અને એમને તકલીફ પડી છે બધા બધા અલગ અલગ છે કચ્છના અલગ અલગ મોટી સંખ્યામાં આવ્યા છે એમને બધી તકલીફ પડે છે અને માણસોને ખોટા ધક્કા જેવા પર છે એટલે માટે તારીખને લંબાવવામાં આવે તો આ લોકોને માટે ધક્કા ખર્ચી ખર્ચ જે ખોટો છે એ બચી જાય છે એટલે માટે કે અહીંયા આવ્યા છીએ આજે પણ આજુ એમ લાઈનોમાં લાગા પડ્યા છે ત્યાં કોઈનો વારો પણ નથી મળતો કે કંઈક ગરદીઓ છે સમય વિતાઈ જાય છે આશા કે કોઈ ધાત નહોતો ડે આસી ઓકા તું રોલો થાય તે તો સોતે એ મોતી કાટે કે પરમાણે કે બાયું રોલે કે સાજાડી રોલે કે ખાતે પીતે વગર બાચા બાર છાડે ન હોય બરોબર ના છેલ કાલ છેલી તારીખ આને આશા કે તો કોક ગાન તો મીઠો ખપે તો માનવ ગરિમા યોજના સરકારશ્રીની એવી કલ્યાણકારી યોજના છે કે જેમાં અમારી ઓફિસને સમ સંબંધ છે ત્યાં સુધી અનુસૂચિત જાતિના ઈસમો માટે કે જે કુટુંબની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે અડસઠ હજાર અને ગ્રામ્ય વિસ્તાર માટે સડતાલીસ હજાર હોય એવા ઈસમોને જુદા જુદા ઓગણચાલીસ જેટલા ધંધાઓ છે એ પૈકી જે ધંધાને એ કરવા માગતા હોય એની ટૂલ કિટ્સ વિનામૂલ્યે સરકાર શ્રી દ્વારા એમને પૂરી પાડવાની આ યોજના છે આમાં મુખ્યત્વે આપણે જોઈએ તો ઓગણચાલીસ ધંધા છે પણ આપણા પ્રદેશને એને લાગે કહે કે ત્યાં સુધી જે લોકોનો પ્રતિભાવ છે એ જોતા કામ એટલે કે ટ્રેલરિંગ સીવણકામ માટેનું છે બ્યુટી પાર્લરના ધંધા માટે અમુક બહેનો અરજી કરતી હોય છે કેટરસના ધંધા માટે છે દૂધ દહીંના ધંધા માટે છે આવા વિવિધ ધંધાઓ માટે શાકભાજી વેચાણ માટે લારી સહિત છે આવા વિવિધ ધંધાઓ માટે ભૂલ કિસ્સો પૂરી પાડીએ છીએ તો આ હતા આજના કચોદ ટીવી ન્યૂઝ ફરીથી મળીશું આવતીકાલે ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર